ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 615 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં દર્દીઓ નોંધાયા છે. તો ગુજરાતમાં કોરોના દર્દીઓનો સાજા થવાનો દર 72.8% નોંધાયો છે. ગુજરાતમાં કોરોનાના 22,417 દર્દીઓ સારવાર બાદ સાજા થઈ ગયા છે. દેશભરમાં કોરોના રિકવરી રેટમાં ગુજરાત 8મા સ્થાને છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 73,214 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. દેશમાં સૌથી વધુ રિકવરી રેટ મેઘાલયમાં 82.1% નોંધાયો. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શનિવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે તેમના જ નિવાસસ્થાને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. જોકે તેમની તબિયતનું ધ્યાન રાખતા હવે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી હતી. શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસ પહેલા જ એનસીપીમાંથી રાજીનામું આપ્યું હતું, જે બાદ અનેક આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. શંકરસિંહ વાઘેલા સાથે થોડા દિવસમાં સીધા સંપર્કમાં આવેલા આગેવાનો અને પત્રકારોને પણ ક્વોરન્ટાઇન કરવાની સલાહ અપાઈ છે. અમદાવાદમાં કોરોનાના મહામારીનો પ્રકોપ યથાવત રહ્યો છે. શહેરમાં રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 211 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. તો કોરોનાના કારણે વધુ 12 દર્દીઓના મોત થયા છે. જોકે 24 કલાકમાં અમદાવાદમાં 218 દર્દીઓએ કોરોનાને માત આપી હતી, જે બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલને 77 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એએમસીએ રાજસ્થાન હોસ્પિટલને દંડ ફટકાર્યો છે. દંડની રકમ 8 દિવસમાં જમા કરાવવા હોસ્પિટલને આદેશ કરાયો છે. દંડની રકમનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર માટે થશે. કોરોનાના દર્દીને દાખલ નહીં કરાતા હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયું હતું. બેદરકારી બદલ રાજસ્થાન હોસ્પિટલ સામે ફરિયાદ પણ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણની વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસ ઘટ્યા હોવાનો તંત્રએ દાવો કર્યો છે. મેલેરિયા ઝેરી, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ પહેલા કરતા ઓછા નોંધાયા છે. ઉપરાંત ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડના દર્દીઓ પણ ઘટ્યા છે. રોગોના કારણે એક પણ મોત ન થયું હોવાનું ગણિત મનપાએ રજૂ કર્યું છે. જોકે કોર્પોરેશનનું તંત્ર રોગચાળાના આંકડાઓ છુપાવી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજ્યમાં સુરત હવે કોરોનાનું બીજું મોટું હોટસ્પોટ બનતું જઈ રહ્યું છે. સુરતમાં રોજ મોટી સંખ્યામાં નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે 24 કલાક દરમિયાન સુરતમાં કોરોનાના વધુ 184 કેસ નોંધાયા હતા. તો સાથે જ કોરોનાના કારણે 2 દર્દીઓના મોત થયા છે. સારવાર બાદ 69 દર્દીઓને રજા આપવામાં આવી હતી. સુરતના નાનપુરા વિસ્તારમાં બનવા જઈ રહેલા કોરોના વોર્ડ સામે વિરોધ ઉઠ્યા બાદ તંત્રએ પીછેહટ કરી. આશુતોષ હોસ્પિટલ દ્વારા કોરોના વોર્ડ બનાવવાનો હતો, જોકે 50 બેડનો કોરોના વોર્ડનો નિર્ણય મોકૂફ રખાયો છે. સુરતના ડેપ્યુટી મેયરે ઘટનાસ્થળની મુલાકાત લીધી. આશુતોષ હોસ્પિટલ રહેણાંકની ઇમારતના નીચેના ભાગે આવેલી છે, જેમાં 50 બેડનો કોરોના વોર્ડ બનાવવાનો હતો. સ્થાનિકોનો આક્ષેપ હતો કે અહીં રહેણાંક ઇમારતમાં કોરોના વોર્ડ બનશે તો કોરોનાનું સંક્રમણ વધી જશે. સુરતની સ્મીમેર હોસ્પિટલના પાર્કિંગમાં અલાયદો કોવિડ વોર્ડ ઊભો કરાયો છે. આ કોવિડ વોર્ડમાં પાણી ફરી વળતા દર્દીઓ પરેશાન થઈ ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પરની પાણીની ટાંકીમાં વાલ્વ મેન્યુઅલી ઓપરેટ થાય છે. જોકે વાલ્વ બંધ કરવાનું ભૂલાઈ જતા કોરોના વોર્ડમાં પાણી ફરી વળ્યા, જેના પગલે કોરોનાના દર્દીઓ પરેશાન થઈ ગયા હતા. સુરતમાં ઓલપાડમાં વધુ એક પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કિમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ સાથે કિમ અને કઠોદરામાં 2 કેસ નોંધાયા. કિમ પોલીસ સ્ટેશનના 3 જવાનને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. નવા કેસ સામે આવતા ઓલપાડમાં કોરોનાની સંખ્યા 92 પર પહોંચી ગઈ. વડોદરામાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વડોદરામાં કોરોનાના વધુ 47 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. તો 24 કલાક દરમિયાન 10 દર્દીઓ સારવાર બાદ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ કોરોનાનો કહેર વધતો જાય છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં 55 કેસ અને 5 લોકોના મોત થયા છે. ભાવનગરમાં વધુ 15 કેસ નોંધાયા છે. તો જામનગરમાં પણ વધુ 7 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો. જૂનાગઢમાં નવા 2 કેસ તો મોરબી જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.
अरवली में कोरोना ना वधु चार पॉजिटिव केस नोंधाया। मोडासा में त्रण अने मेघरज में एक पॉजिटिव केस सामे आव्यो। नवा चार केस सामे आवता अरवली जिला में कोरोना नो आंकड़ो 219 पर पहुंच्यो। राज्य में सुरक्षा दलों में कोरोना केस संकट वधी रह्यो छे। भूजना आर्मी केम्प में 11 जवान कोरोना पॉजिटिव मळ्या, तो नर्मदा केवड़िया कोलोनी एसआरपी ग्रुप में कोरोना नवा 3 केस सामे आव्या। एसआरपी ग्रुप में 3 महिलाओं ने कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो। केवड़िया कोलोनी एसआरपी ग्रुप में पाछला 4 दिवस में 23 केस नोंधाया छे। कोरोना की महामारी वच्चे मास्क ने लईने महत्वनो निर्णय लेवामां आव्यो छे। गृह विभागे जाहेरनामुं बहार पाड्युं छे कि फोर व्हीलर में जो एक व्यक्ति हशे तो तेने मास्क फरजियात नहीं पहेरवुं पड़े। जो कि एक करता वधु व्यक्तिओ फोर व्हील में हशे तो तमामे मास्क फरजियात पहेरवुं पड़शे। जो रस्ता में चेकिंग दरमियान अधिकारी पूछपरछ करशे तो ते समये पण मास्क फरजियात पहेरवुं पड़शे। लॉकडाउन पूर्ण थया बाद प्रथम वात एएमटीएस की बैठक योजाई, जेमां निर्णय लेवायो नवी 100 बसो ग्रोस कॉन्ट्राक्ट थी लेवामां आवशे, जेने मंजूरी मळवानी बाकी छे। जो कि मुसाफरोना हित में बस ना भाड़ा में कोई वधारो नहीं कराय तेवो पण निर्णय लेवामां आव्यो छे। जो कि लॉकडाउन पूर्ण थयुं त्यारथी 14 जून सुधी शहर में 368 बसो दौड़ी, जेमां 39,500 मुसाफरो द्वारा 2,50,000 आवक थई। अनलॉक 1 दरमियान लोकोने कोरोना प्रति वधारे सावधानी दाखवानी स्वयं पीएम मोदीए अपील करी छे, त्यारे लोको हवे कोरोना प्रति गंभीरता दाखवता जणाई रह्या नथी। वलसाडना वापीमां जाणे कोरोना भूतकाळनी वात बनी गई होय तेवा दृश्यो जोवा मळी रह्या छे। अहीं सस्ता अनाजनी दुकानमां मोटी संख्यामां लोकोनी भीड एकठी थई रही छे। आ भीडने जाणे कोरोनाने आमंत्रित करती होय ते अहीं क्यांय सावधानी कि सतर्कता जोवा मळी न हती। अनलॉक 1 पूर्णतानां आरे छे, त्यारे अनलॉक 2 मां पार्टी प्लॉट मंडप अने केटरिंग्सना बिजनेसने शरती छूटछाट आपवामां आवे तेवी संचालको अपेक्षा राखी रह्या छे। जामनगरमां छेल्ला केटलाय समयथी पार्टी प्लॉट बंद होवाना कारणे संचालको नुकसानी वेठी रह्या छे, त्यारे हवे अनलॉक 2 मां शरतोना आधीन छूट आपवामां आवे तेवी संचालको मांगणी करी रह्या छे। गांधीनगरमां प्रदेश भाजप कार्यालय कमलम खाते सोमवारे 11 कलाके कोर कमिटीनी बैठक योजाशे, जेमां मुख्यप्रधान रूपाणी उपस्थित रहेशे। राज्यमां योजानारी आगामी विधानसभानी पेटाचूंटणी अने स्थानिक स्वराज्यनी चूंटणी लईने बैठकमां चर्चा विचारणा करवामां आवशे, जेना माटे निरीक्षकोनी यादी तैयार करवामां आवशे। राजकोट जिल्लामां धोराजी पंथकना खेडूतोनी हालत कफोड़ी बनी गई छे। गत वर्षे चोमासामां अतिवृष्टि अने आ वर्षे मावठाना कारणे खेडूतोना विविध पाकोने नुकसान थई रह्युं छे, साथे ज लॉकडाउनमां पण खेडूतोने असर पड़ी हती। तो हवे पेट्रोल डीझलना भाव वधता खेडूतो परेशान बनी गया छे। आ समस्यामांथी राहत मळे तो ते माटे डीझलमां सबसिडी मळे तेवी खेडूतोनी मांगणी छे। पंचमहाल जिल्लाना खेडूतो माटे समस्यानो वधारो थयो छे। एक तरफ डीझलना वधता भावथी खेडूतो परेशान बन्या छे, त्यारे हवे खातरने लईने पण खेडूतो मुश्केलीमां मुकाई गया छे। वावणी बाद यूरिया खातर न मळता खेडूतो चिंतामां मुकाया छे। विक्रेताओ जरूर मुजब खातर न आपता होवानी खेडूतो द्वारा फरियाद उठी छे। विक्रेताओ यूरिया साथे डीएपी खातरनी पण खरीदी करवा दबाण करी रह्या छे, जेथी खेडूतो हाल आर्थिक मुश्केलीमां मुकाई गया छे। वडोदरामां हद विस्तरणने लईने विरोध शांत नथी पड़ी रह्यो। हद विस्तरणनी जाहेरात बाद एक बाजु कोर्पोरेशने 7 गामोने कोर्पोरेशनमां समावानी प्रक्रिया आरंभी दीधी छे, तो बीजी बाजु विरोधनी ज्वाळा अंत लेवानुं नाम नथी लई रही। बिल अने भायली गामना विरोध बाद सेवासी, वेमाली अने वडोदरामां पण आजे विरोध जोवा मळ्यो। सेवासी गामना लोकोए भेगा थईने कोर्पोरेशन अने सरकारने जगाडवा थाळी वगाडી विरोध कर्यो हतो। सूरतमां सरथाणा विस्तारमां आवेली स्वामीनारायण मिशन शाळा बहार वालीઓએ હોબાળો કર્યો। ફીના મામલે ચર્ચા કરવા આવેલા વાલીઓને જોઈને સંચાલકો તાળા માડીને નીકળી ગયા, જેથી વાલીઓ ક્રોધે ભરાયા અને શિક્ષણ વેપારને બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા। સ્કૂલ બંધ તો ફી બંધના નારા સાથે વાલીઓએ ધરણા પર પણ બેઠા હતા। સુરતમાં ટોરેન્ટ પાવર કંપની સામે વરાછાના લોકોએ વિરોધ દર્શાવ્યો છે। સરેરાશ 1800થી 2000નું બિલ આવતું હતું, તેવામાં લોકડાઉન દરમિયાન વીજ ગ્રાહકોની રૂપિયા 10,000નું બિલ ફટકારવામાં આવ્યું। વરાછા રોડ ખોડિયારનગરની 45થી વધુ સોસાયટીના રહીશોએ એકત્રિત થઈને લડત આપવાનું નક્કી કર્યું, જ્યાં સુધી વીજ બિલ માફ નહીં કરવામાં આવે અને વીજ બિલની રકમ નહીં ભરવાની પણ રહીશોએ ચીમકી ઉચ્ચારી છે।